નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 14 ઇકોસિસ્ટમ નિવસનતંત્રની પ્રસ્તાવના વિશેની વાત કરેલી છે. હવે ટેક્સ્ટબુકના આગળના ટોપિક્સ સમજતા પહેલાં આપણે થોડા ઘણા બેઝિક કોન્સેપ્ટ વિશેની વાત કરી લઈએ. તો પહેલો કન્સેપ્ટ છે નિવસનતંત્રની રચના, એટલે કે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઇકોસિસ્ટમ. તો નિવસનતંત્રની વ્યાખ્યા તમને ખબર જ છે કે નિવસનતંત્રમાં કોઈ પણ સજીવ સજીવ અથવા તો સજીવ અને નિર્જીવ વચ્ચેની આંતરક્રિયા જોવા મળે છે. જુઓ મુદ્દો નંબર એક, કે દરેક નિવસનતંત્ર મુખ્યત્વે બે પાયાના ઘટકોના બનેલા છે. પહેલો ઘટક અજૈવિક અને બીજો ઘટક જૈવિક. અજૈવિકને તમે એબાયોટિક ફેક્ટર કહી શકો, જ્યારે જૈવિકને તમે બાયોટિક ફેક્ટર કહી શકો છો. અજૈવિક ઘટકો નિર્જીવ એટલે કે અજૈવિક પદાર્થના બનેલા, જૈવિક ઘટકો સજીવ એટલે કે જૈવિક ઘટકોના બનેલા. ચાલો જુઓ અજૈવિક ઘટકોના એક્ઝામ્પલ્સ યાદ રાખવા જરૂરી. પાણી, જમીન, પીએચ, તાપમાન, પવન, સનલાઇટ એટલે કે પ્રકાશ, સૂર્ય ઉર્જા, આ બધા જનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય છે. જ્યારે જૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે, ખૂબ જ મહત્ત્વનું, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, જૈવિક ઘટકોમાં ત્રણ કેટેગરી છે. પ્રોડ્યુસર્સ, કન્ઝ્યુમર્સ અને ડીકમ્પોઝર્સ, મતલબ કે ઉત્પાદકો, ઉપભોક્તા અથવા તો ઉપભોગીઓ અને વિઘટકો. પ્રોડ્યુસર્સ એટલે કે ઉત્પાદકો, કન્ઝ્યુમર્સ એટલે કે ઉપભોક્તા અથવા તો ઉપભોગીઓ, જેની પાછી ત્રણ સબ કેટેગરી હોય છે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એટલે કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શિયરી, અને છેલ્લે આવશે વિઘટકો એટલે કે ડીકમ્પોઝર્સ. સો તમે કહી શકો કે કોઈ પણ નિવસનતંત્ર હોય, એ કોઈ પણ નિવસનતંત્ર, પછી નાનું નિવસનતંત્ર હોય કે મોટું નિવસનતંત્ર, તે જૈવિક અને અજૈવિક ઘટકોનું બનેલું છે. તો હવે આપણે આ જૈવિક ઘટકો વિશેની માહિતી જોઈએ. તો બરાબર સમજો, પહેલાં આપણે ચર્ચાઓ કરશું પ્રોડ્યુસર્સ વિશે. પ્રોડ્યુસર્સ કે તમે જેને કહી શકો છો ઉત્પાદકો. તો બરાબર સમજો, પોઈન્ટ નંબર 1, પ્રોડ્યુસર્સ પોષણની દ્રષ્ટિએ હંમેશા ને હંમેશા સ્વયંપોષી. ચાલો સ્વયંપોષીનો શબ્દનો મતલબ, સ્વયં એટલે કે પોતે, પોષી એટલે કે પોષણ કરે. જે સજીવો પોતે જ પોતાનું પોષણ કરે તેને શું કહેવાય? સ્વયંપોષી સજીવો. તમામ પ્રકારના સ્વયંપોષી સજીવો પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસ કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રકાશ સંશ્લેષણ એક એવી ઘટના છે કે જેમાં સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. પ્રોડ્યુસર્સ ઉત્પાદકો, જુઓ પોઈન્ટ નંબર 3, સૌર ઉર્જાનું શોષણ કરી શકે. પોઈન્ટ નંબર 4, ઉત્પાદકોનો સીધો આધાર અજૈવિક પરિબળો એટલે કે સનલાઇટ ઉપર રહેલો છે. કેમ કે તમને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરી તેમજ પાણીની હાજરી પણ ખૂબ જ અનિવાર્ય છે. ઉત્પાદકોના એક્ઝામ્પલ્સની વાત કરીએ, તમામ પ્રકારની લીલી વનસ્પતિઓ, નીલહરિત લીલ મીન્સ સાયનોબેક્ટેરિયા, આ ઉપરાંત ફાયટોપ્લેન્ક્ટોન્સ એટલે વનસ્પતિ પ્લવકોનો સમાવેશ પ્રોડ્યુસર્સ એટલે કે ઉત્પાદકોમાં કરી શકો છો. તો આ થોડી ઘણી ઇન્ફોર્મેશન અને એક્ઝામ્પલ, ઉત્પાદકો એક્ઝામ્પલ્સ યાદ રાખવા ખૂબ જ જરૂરી. હવે જો આપણે કન્ઝ્યુમર્સ એટલે કે ઉપભોક્તા કે ઉપભોગીઓ વિશેની વાત કરીએ, પોષણની દ્રષ્ટિએ પરપોષી, પરપોષી મતલબ કે હેટરોટ્રોફ, પર એટલે કે અન્ય, બીજા, પોષી મતલબ કે પોષણ, એવા સજીવો છે કે જે ખોરાક માટે અન્ય સજીવો ઉપર આધાર રાખે છે, પોતે પોતાનો ખોરાક બનાવી શકતા નથી. આપણે સ્કૂલે એક્ઝામ્પલ આપેલા જ છે કે સ્વયંપોષી હોય, પ્રોડ્યુસર હોય, એ પોતાનો નાસ્તો પોતે લઈ આવે, અને કન્ઝ્યુમર્સ શું કરે? કન્ઝ્યુમર્સ ઈ પોતાનો નાસ્તો પોતે ન લઈ આવે, પણ ગામ જે નાસ્તો લાવ્યો હોય એ નાસ્તો ખાઈ જાય, એ આ કન્ઝ્યુમર્સ. ચાલો પોઈન્ટ નંબર 2, પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસ ના કરી શકે, ખોરાક બનાવી ન શકે, ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખે, સૌર ઉર્જાનું ડિરેક્ટલી શોષણ ન કરી શકે. યાદ રાખજો પોઈન્ટ નંબર 5, ઉપભોક્તા કન્ઝ્યુમર્સ 100% ઉત્પાદકો પર આધારિત છે. એક્ઝામ્પલ્સમાં તમામ પ્રકારના એનિમલ્સ, તમામ પ્રકારના પ્રાણીઓ એ કન્ઝ્યુમર્સ છે. હવે જુઓ પોઈન્ટ નંબર 7, ખાસ એના પ્રકારો વિશેની વાત કરવાની છે. એની ત્રણ કેટેગરી છે, ત્રણ પ્રકારો, પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીયક ઉપભોક્તા અને તૃતીયક ઉપભોક્તા.
પ્રાથમિક ઉપભોક્તાને કહી છે પ્રાઇમરી કન્ઝ્યુમર, જો એની સાઇન PC લખ્યું છે. દ્વિતીયક ઉપભોક્તાને કહી છે સેકન્ડરી કન્ઝ્યુમર, એની સાઇન SC લખ્યું છે. તૃતીયક ઉપભોક્તાને કહી છે ટર્શિયરી કન્ઝ્યુમર, સાઇન એની TC લખ્યું છે. હવે તમારે બધામાં બે મુદ્દા યાદ રાખવાના. મુદ્દો નંબર 1, ખોરાક માટે કોના પર આધારિત, અને મુદ્દો નંબર 2 કે પોષણની દ્રષ્ટિએ કેવા છે. ચલો, પ્રાથમિક ઉપભોક્તા ખોરાક માટે એના કરતાં એક સ્ટેપ આગળ એટલે કે ઉત્પાદકો ઉપર આધારિત છે કે જેઓ તૃણાહારી છે. જોવો, તૃણાહારી એક પ્રકારના પરપોષી જ કહેવાય. બીજો મુદ્દો જોવો, દ્વિતીયક ઉપભોક્તા એ ખોરાક માટે પ્રાથમિક ઉપભોક્તા પર આધારિત છે, તેઓ પ્રથમ માંસાહારી છે. આ એક માર્કનો MCQ, મોસ્ટ IMP MCQ આ પૂછાઈ શકે પરીક્ષામાં, કે ખાલી જગ્યા પ્રથમ માંસાહારી હોય, આન્સરમાં આવશે દ્વિતીયક ઉપભોક્તા. મુદ્દો નંબર 3 જોવો, તૃતીયક ઉપભોક્તા આધાર કોના ઉપર, દ્વિતીયક ઉપભોક્તા ઉપર, તેઓ ઉચ્ચ કક્ષાના માંસાહારી અથવા તો મિશ્રાહારી હોઈ શકે. તો આ રીતે તમારે આ બધાના એક્ઝામ્પલ્સ યાદ રાખવાના છે અને તેનું પોષણ કેવું છે એ યાદ રાખવાનું છે. યાદ રાખજો, તૃણાહારી હોય, માંસાહારી હોય, ઉચ્ચ કક્ષાના માંસાહારી હોય કે મિશ્રાહારી હોય, એ બધા એક પ્રકારના પરપોષી છે. તો આ ઇન્ફોર્મેશન થઈ ગઈ ઉત્પાદકો અને ઉપભોક્તા વિશે. હવે છેલ્લે આપણે વિઘટકો વિશેની વાત કરીએ. તો વિઘટકો કોના પર આધારિત છે? વિઘટકો પ્રોડ્યુસર્સ અને કન્ઝ્યુમર્સ એટલે કે ઉત્પાદકો અને ઉપભોક્તા એમ બંને પર આધાર રાખે છે. વિઘટકો ધે આર સેપ્રોફાઇટિક અકોર્ડિંગ ટુ મોડ ઓફ ન્યુટ્રિશન, મતલબ કે મરતા સડતા કાર્બનિક પદાર્થો કે જેનું કોહવાટ ચાલુ હોય તેવા પદાર્થો પર આધાર રાખે છે. વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે. આ ઉત્સેચકો કાર્બનિક પદાર્થના બંધ તોડે છે અને વિઘટનની પ્રક્રિયા કરવા માટે ખૂબ જ જવાબદાર છે. ચાલો જોવા જઈએ, એક્ઝામ્પલમાં ફૂગ હોઈ શકે, જેમ કે યીસ્ટ અને બેક્ટેરિયા. તો આ થઈ ગયા છે વિઘટકોના એક્ઝામ્પલ્સ. તો આ રીતે તમે કહી શકો કે કોઈ પણ નિવસનતંત્ર હોય એ નિવસનતંત્ર જૈવિક અને અજૈવિક ઘટકોનું બનેલું. એમાં આપણે આ લેક્ચરમાં જૈવિક ઘટકો વિશેની થોડી ઘણી માહિતી અને તેના એક્ઝામ્પલ્સ વિશેની વાત કરેલી છે. થેન્ક યુ વેરી મચ.